નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર. આજે 22 એપ્રિલ 2019ના ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં, આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકન છે તેને ટચ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોઝના અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને સાથે સાથે મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો. તો ચાલો મિત્રો શરૂ કરીએ 22 એપ્રિલ 2019ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, ભારતે કયા દેશ સાથે LOC વેપારને સસ્પેન્ડ કર્યો છે? પાકિસ્તાન સાથેના વેપારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન, પાટનગર, ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલ્વી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી. ભારત, પાટનગર, નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 2, હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કંપની લિમિટેડ HOEC ના નવા ચેરમેન કોણ બન્યા? તો તે બન્યા છે વિવેક રાય. HOEC ની સ્થાપના 1983માં, તેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં છે અને MD છે P. એલાંગો. પ્રશ્ન 3, દક્ષિણ આફ્રિકામાં ભારતના આગલા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે જયદીપ સરકાર. હાલમાં જયદીપ સરકાર ભૂટાનમાં ભારતના રાજદૂત તરીકે કાર્યરત છે. સાઉથ આફ્રિકાની વાત કરીએ, પાટનગર પ્રિટોરિયા, કેપટાઉન, રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ચલણ છે રેન્ડ. પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યના જીરાફૂલને GI ટેગ એટલે કે ભૌગોલિક સંકેત આપવામાં આવ્યું? તો તે જીરાફૂલ છે છત્તીસગઢ, રાજધાની રાયપુર, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 11, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 2000. પ્રશ્ન 5, વરુણ નામનો નૌસૈનિક અભ્યાસ ભારત કયા દેશ સાથે કરે છે? તો તે કરે છે ફ્રાન્સ સાથે. મે 2019માં આ અભ્યાસ થવાનો છે અને ગોવાના દરિયા કિનારે કરવામાં આવનાર છે. ફ્રાન્સ, પાટનગર પેરિસ, રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન, પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ અને ચલણ છે યુરો. પ્રશ્ન 6, હાલમાં જ જલિયાવાલા બાગથી સંબંધિત કઈ કવિતાનું UAEમાં વિમોચન કરવામાં આવ્યું? તો તે છે ખૂની વૈશાખી. જલિયાવાલા બાગ હત્યાકાંડ પર આધારિત કવિતા ખૂની વૈશાખીનું અંગ્રેજી અનુવાદનું લોકાર્પણ UAEમાં ભારતના રાજદૂત નવદીપસિંહ સૂરીએ કર્યું છે. પ્રશ્ન 7, હાલમાં જ નાસાની પ્રથમ મહિલા એસ્ટ્રોનોટ ઉમેદવારનું અવસાન થયું, તેનું નામ શું હતું? તો તેનું નામ હતું જેરી કોબ. અમેરિકાની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી ઉમેદવાર જેરી કોબનું 88 વર્ષની વયે અવસાન થયું છે. અમેરિકા, પાટનગર Washington DC, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 8, હાલમાં જ T20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારા દુનિયાના 8મા અને ભારતના 3જા ખેલાડી કોણ બન્યા? તો તે બન્યા છે રોહિત શર્મા. આની પહેલાં ભારતના 2 ખેલાડી 8000 રન પૂરા કરી ચૂક્યા છે. રોહિત શર્મા પહેલાં ભારત તરફથી સુરેશ રૈના, જેના હાલમાં 8216 રન છે, અને વિરાટ કોહલી, જેના અત્યારે 8183 રન છે, તેઓ પ્રથમ અને બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે હવે રોહિત શર્મા, કે જેણે 8000 રન પૂરા કર્યા છે. પ્રશ્ન 9, હાલમાં જ કોણ
નેપાળમાં નવા મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા, તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે દિનેશ કુમાર થપાલિયાને. નેપાળ પાટનગર કાઠમાંડુ, રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી, પ્રધાનમંત્રી ખડક પ્રસાદ ઓલી, ચલણ છે નેપાલીસ રૂપી. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશે ભારતના હજ કોટાને વધારીને 2 લાખ કર્યા છે? તો તે દેશ છે સાઉદી અરબ, કે જે 1.50 જે હતા તેને બદલે વધારીને 2 લાખ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ પાટનગર રિયાદ, રાજા છે સલમાન બિન અબ્દુલ અઝીઝ, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, અને સાઉદી અરબનું ચલણ છે રિયાલ. પ્રશ્ન 11. હાલમાં જ એશિયાઈ ચા ગઠબંધન ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો તે કરવામાં આવ્યું છે ચીન ખાતે. ચીન પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અને ચલણ છે રેનમિંબી. પ્રશ્ન 12. આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘે FIHA કયા દેશ પર 1,76,000 યુરોનો દંડ કર્યો? તો FIHA દંડ કર્યું છે પાકિસ્તાન. FIHAનું સ્થાપના 7 જાન્યુઆરી 1924, મુખ્યમથક લ્યુસાને, અધ્યક્ષ છે નરેન્દ્ર બત્રા અને CEO છે થિરી વિલ. પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, અને ચલણ છે પાકિસ્તાનનું પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 13. કઈ બેંકે રવાન્ડામાં પરિયોજના માટે નાણાકીય સહાય આપી? તો તે બેંક છે એક્ઝિમ બેંક, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. રવાન્ડા પાટનગર કિગાલી, રાષ્ટ્રપતિ પાઉલ કાગામે, પ્રધાનમંત્રી એડોલ્ફ ડિલેન્ટે, અને ચલણ છે ફ્રેન્ક. એક્ઝિમ બેંકની વાત કરીએ તો તેનું પૂરું નામ જ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક છે. તેની સ્થાપના 1982માં, તેનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં, અને આ બેંકના MD છે ડેવિડ રસ્કિન્હા. પ્રશ્ન 14. સુહેલ એજાજ ખાન કયા દેશમાં ભારતના આગલા રાજદૂત નિયુક્ત થયા? તો તેઓ નિયુક્ત થયા છે લેબનોનમાં. લેબનોન પાટનગર બીરુત, રાષ્ટ્રપતિ માઇકલ આવોન, પ્રધાનમંત્રી છે સાદ હરીરી, અને લેબનોનનું ચલણ છે પાઉન્ડ. પ્રશ્ન 15. કોણ ડી લેંગ કયા દેશના ક્રિકેટર હતા જેમનું હાલમાં જ અવસાન થયું? તો આ ક્રિકેટર હતા સ્કોટલેન્ડના. દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને સ્કોટલેન્ડ તરફથી 21 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ડી લેંગનું 38 વર્ષની વયે અવસાન થયું છે. જેઓનો જન્મ દક્ષિણ આફ્રિકામાં હતો અને તેઓ ક્રિકેટર હતા સ્કોટલેન્ડથી. પ્રશ્ન 16. હાલમાં જ પેટીએમ પેમેન્ટ બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવ્યા છે સાયરી ચહલ. પેટીએમની સ્થાપના 2010માં, તેનું મુખ્ય મથક નોઈડા, અને સ્થાપક છે વિજય શેખર શર્મા. પ્રશ્ન 17. હાલમાં જ રોયલ સોસાયટી સન્માનથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો આ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે યુસુફ હામિદ. પ્રશ્ન 18. હાલમાં જ કોની આત્મકથા આશા કિરણમનું વિમોચન કરવામાં આવ્યું? તો તે આત્મકથા છે શંકુર્તિ ચંદ્રશેખર. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. વિડીયોઝને લાઇક કરો, તમારા મિત્રો અને સ્વજનો સાથે શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો. તેમજ હાલમાં તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો.
અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.